જતા રહેશે. અને પ્રતાપભાઈ જેવા દીકરા હોય તો માને દુઃખ માંથી મુક્ત કરે. આ માની સ્તુતિ છે. હવે મારી ઈચ્છા એવી છે કે દિલીપ ગાશે એટલે તેથી મારી માને રાજી કરવા માટે મારે શિવ પણ કથા કરી છે. એમાં મૂળદ ગામે શિવ કથા આપેલી ને એ પણ છોકરો લાલો એમની માને રાજી કરવા માટે શિવ કથાનું મુહૂર્ત લઈ ગયેલો. તમે જોવો તો સમાજની ક્રાંતિ છે આ બધી. નગર તો મા બાપ મરે પછી કથાઓ કરતા હતા, આ મા બાપ બેઠા અને કથા સંભળાવી દે એ ક્રાંતિ આવે છે. બાકી મરે પછી ફોટા મૂકે અને કથા કરે આ સમય પછી. અમારો મૂળદ નો લાલો પટેલ છે, પ્રતાપભાઈ એની સાથે વાત કરાવી દીધી. એટલે પ્રતાપભાઈ કહ્યું કે લાલાભાઈ તમે પણ માં માટે શિવપ્રાણ કથા ગિરિબાપુની કરવાના છો, મારે પણ મારી માતાને સંભળાવવા માટે શિવપ્રાણ કથા ગિરિબાપુની કરવી છે. તમે લાભ પાંચમનું મુહૂર્ત લીધું છે, થોડાક તમે બે દી પાછા જતા રહો તો ભાઈ બીજને દિવસે હું કથાનો પ્રારંભ કરું. તમે જો એટલું કામ કરો તો એ મૂળદના લાલાએ એમ કહ્યું કે તમે જો તમારી માતાને રાજી કરવા શિવ કથા કરતા હોય તો બે દિવસની ચાર દિવસ હું પાછો જતો રહું. અને એ આ કથાનું મુહૂર્ત અપાણું અને આપણા જીરા ગામની અંદર ખબર ન પડે તેમ સાધી જતા. અને આજ ખબર નહીં કેવું ન પડ્યું એમ પ્રતાપભાઈ ઉઠીને માની બાજુ બેસી ગયો. એક ઘટના હોય. અને આ ગીતની જે છેલ્લી પંક્તિ છે ને એમાં પ્રાણ છે, અંતિમ પંક્તિ.
દિલીપ એકલો બોલશે દુઃખ થાય છે. આ દેશની સમૃદ્ધિ બહુ જ વધી છે પણ આ દેશની ગરીબાઈ ત્યાં ને ત્યાં પડે છે. આજે ઝૂંપડામાં જે પહોંચવું જોઈએ પહોંચતું નથી. અને મારા ભાઈઓને મારી બહેનોને પ્રાર્થના છે, ક્યારેક અમે રસ્તામાં જતા હો ને રોડ બાંધવાનું કામ કરતા હોય ને, ડામર પાથરવાનું કામ કરતા હોય, એમના છોકરાઓ ખેતરમાં પડ્યા હોય છે, પતરાના ઝૂંપડા હોય, સૂર્ય અગ્નિ વર્ષા કરતો હોય, મા બાપ ડામર પાથરોનું કામ કરતા હોય, છોકરા ખેતરમાં પડ્યા હોય, નંગ ધડંગ, ક્યારેક ફુરસત રાખજો. તમારી ફોર વ્હીલ ગાડીના કાચને થોડાક ઓછા કાળા રાખજો, જેથી કરી અને કોઈ બહારનો દેખાય, બીજો ન દેખાય તો કોઈ વાંધો નહીં, કમસે કમ તમારો ભાઈ સામે મળે તો દેખાય તો ખરો, મારો ભાઈ જઈ ગયો છે. ફુરસત મળે તો ક્યારેક ગાડી ઊભી રાખજો. ઊભી રાખી તમારી ગાડીમાં બિસ્કિટના પેકેટ હોય, ખાવાનું હોય, ગાડી ઊભી રાખી ડામર પાથરોનું જે કામ કરતા હોય ને મજૂરો, એમના છોકરાને ખવડાવજો. હવેલીમાં લાલો નાચવા મળશે, હવેલીમાં લાલો નૃત્ય કરવા લાગશે. કરવાનું આ છે, અન્નકૂટ ભગવાનને કરો, અન્નકૂટ કેટલા પ્રકારના ભોજન ભગવાનને ધરો,
પણ એ ભગવાનને ધરેલા ભોજન ત્યારે સાર્થક થશે એ પ્રસાદ કોઈ ઝૂંપડામાં પહોંચે એ કરવાનું છે. હમણાં જે અમે કોઈ જગ્યાથી કથા પૂરી કરીને આવતા હતા ને બરોબર બપોરના 2 વાગેલા મને પણ ભૂખ લાગેલી, કારણ કે 1 વાગે કથા પૂરી કરી હતી. ગાડીમાં નાનકડું એવું ટિફિન મને ઉતારેથી આપવામાં આવ્યું હતું પ્લાસ્ટિકના ડબ્બામાં. એમ ગાડી જતી હતી, ગાંડો અડધો અંગ ખુલ્લું અડધો અંગ ઢાંકેલું, આમ પકડી રાખેલું એક હાથે આમ પેન્ટ, દિલીપ વાટું વળાઈ ગયેલા વાળ, તડકો 52 ના તડકે ઘૂમરા મારતો હતો. અમારું ધ્યાન ગયું ઊભી રાખી ગાડી. દિલીપને મેં કહ્યું, દિલીપ પેલાને બોલાવ. બોલાવ્યો પણ ગાંડો એટલે ખબર ન પડે કાંઈ. પછી મારા ડ્રાઈવર મુકેશભાઈ ગાડી ખોલી અને કહ્યું, તારે ખાવું છે? થોડીક એવી મુખ ઉપર મુસ્કોરાટ આવી, થોડીક એવી આવી, ખબર પડી ગયા ભૂખ્યો છે. એ પ્લાસ્ટિકનો ડબ્બો આપ્યો, લે ખા, પણ ખોલતા તો ન આવડે. ખોલી દીધો અને એના મુખ ઉપર જે પ્રસન્નતા આવી હતી ત્યારે મને એમ થયું કે મારો શંકર આજ રાજી થયો. ગાડીમાં બિસ્તરી પાણીની બોટલ પડી હતી, મેં કીધું પાણી પણ આપો તેને, ને ખોલી દીધો. અને એ જે બેઠો હતો એક ગાંડો ભોજન કરતો હતો, પણ મને એમ લાગતું હતું કે 1000 બ્રાહ્મણો ભોજન કરે છે. એ કરવાનું છે આપણે. સાધુ તરીકે પ્રાર્થના કરું છું, જેટલા થાય તેટલા સત્કર્મ કરજો, પાળો બાંધી લેજો. બેંક બેલેન્સ અને પેટમાં નાખેલું બધું જ અહીંયા રહેવાનું. જે ભગવાનના દરબારમાં સમર્પિત થયું ને એ આપણું બેંક બેલેન્સ છે, કોઠારી સ્વામીએ કહ્યું. આજ માં કહે છે, બેટા નિર્ધનતાને દૂર કરવી હોય શિવ સાધના કર, અને એ ઉપમન્યુ પછી મહાદેવની સાધના કરે છે. શંકર ભગવાનને પ્રગટ કરવા માટે પ્રાર્થના કરે છે, હે મહાદેવ ઓમ દારિદ્ર દુઃખ દહનાય ઓમ નમઃ શિવાય, ઓમ દારિદ્ર દુઃખ દહનાય ઓમ નમઃ શિવાય, 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 હે મહાદેવ, હે મહાદેવ, પ્રસન્ન થાવ, પ્રસન્ન થાવ. ભગવાન મહાદેવનું દર્શન થયું છે, અને જ્યારે મહાદેવનું દર્શન થયું ત્યારે ઉપમન્યુએ માગ્યું નથી, અને સુંદર શબ્દો વડે શંકરની સ્તુતિ કરી છે. ના શબ્દો શંકર આંભળે છે, ઉપમન્યુના મુખમાંથી પ્રગટ થયેલા છે. પરમેશ્વર સ્વભક્તિ દેહિ પરમા હવે કહ્યું ને માગો. ઉપમન્ય શું માગ્યું? સ્વભક્તિ દેહી, મને મહાદેવ તમારી ભક્તિ મળે. કેવી ભક્તિ? અવ્યભિચારણી, જે ભક્તિમાં કોઈ માગણી ન હોય, ભગવાન પ્રત્યે પૂર્ણ લાગણી હોય, આવી ભક્તિ. આ ભક્તિને કહેવાય અવ્યભિચારણી ભક્તિ. ભક્તિના 2 પ્રકારો છે, જે ભક્તિમાં આશા અપેક્ષાઓ માગણી હોય તેને વ્યભિચારણી ભક્તિ કહી, બિન શરતી શરણાગતિ તેને અવ્યભિચારની ભક્તિ કહી છે. ઉપમન્યુએ માગ્યું છે, કાંઈ ન માગ્યું,
ઉપમાની હાથ જોડી ને મહાદેવ ને કહ્યું, બાબા દેવા દેવા બાબા શરણ ખલાસ થઈ જાય છે. કોણ માગે ભગવાન પાસે જ્યાં સુધી ભગવાન ને ઓળખતો નથી ત્યાં સુધી. એક વાર ભગવાન ની ઓળખાણ થઈ જાય પછી માગવાની વૃત્તિઓ બધી શાંત થઈ જાય છે. કાલે મને પ્રતાપભાઈ બહુ સરસ વાત કરી, મારે તો બાપુ બે દીકરીઓ છે, એ બે દીકરીઓને ઘરે બારે કરી દઉં, જાનવીને મૈત્રીને ખૂબ કમાવું છું, કમાઈ અને ધન સમાજના માટે સમર્પિત કરવું છે, અને છેલ્લે એક ખાપણ અને ચાર નાળિયેરના પૈસા વધવા જોઈએ, એટલા સમાજ માટે કામો કરવા. આ વિચાર ક્રાંતિ છે, વિચાર ક્રાંતિ છે. અને કોઈ પણ ક્રાંતિના માગ્યું નથી ઉપમન્યું, આપ્યું છે મહાદેવ. હવે શંકર બોલે છે બે શ્લોક ની અંદર, મહાદેવ ઉપમન્યુને કહે છે, હું કહે છે મારા પુત્ર વાત્સલ્ય ભાવ પ્રગટ કરે છે, શંકર ભગવાન આમ પુત્ર કઈ બોલાવે છે, અરે જગતનો માલકી નામ પુત્ર કઈ બોલાવે માલિક, એ કેવો ભાવ હોય. બાબા બોલ્યા છે, હે મારા પુત્ર ઉપમન્યુ, તુષ્ટો અસ્મિ સર્વગતં મયા હિતે, ગરડ ભક્તો અસિ વિપ્રે પહેલું વરદાન મહાદેવે આપ્યું છે. બાબા બોલે છે, હે ઉપમન્યુ જાઓ, તમને વૃદ્ધાવસ્થા ન આવે, તમે અમર બની જાઓ, તમારી વૃદ્ધાવસ્થા ના આવે, તમારું મૃત્યુ ન થાય, હું તમને અમરત્વ આપું છું, તમારું મૃત્યુ નહીં થાય. તેનો જન્મ વખાણવા લાયક છે જેનો પરિવાર જન્મ નથી, તેનું તો મૃત્યુ વખાણવા લાયક છે જેનું મૃત્યુ ન થાય. સાંભળો ઉપમન્યુ, તમે અમર બનો, તમને વૃદ્ધાવસ્થા ના આવે, અને ત્રીજું વરદાન આપું છું, તમારા બધા દુઃખ જતા રહે. ત્રણ વરદાન. આગળ બાબા બોલે છે, યશસ્વી તેજસા યુક્તો દિવ્ય જ્ઞાન સમન્વિતા. યશસ્વી, તમને મોટી કીર્તિ મળે. હવે આનાથી મોટી કીર્તિ કઈ કહેવાય? દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણજી જેના ચરણમાં બેસીને વિદ્યાઓ પ્રાપ્ત કરે, જે સાધુ દ્વારકાધીશ કરતા ઉપર બેઠો હોય એનાથી મોટી કીર્તિ હોય આમાં? કે ભાઈ આ શંકરે આપેલી કીર્તિ છે, જાઓ યશસ્વી તેજસા યુક્તો, તમને તેજ મળે. અને અંતિમ કહ્યું, દિવ્ય જ્ઞાન સમન્વિતા, તમને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય. અને ભગવાન મહાદેવ ઉપમન્યુ માટે દૂધનો સાગર, દહીંનો સાગર, ઘીનો સાગર. અને ઉપમન્યુને કહે છે, ઉપમન્યુ તમે જે કાંઈ કલ્પના કરો બધી જ કલ્પનાઓ સાકાર થશે.
અને આ યુગની અંદર વર્તમાન યુગની અંદર પણ ઉપમન્યુ જે જીવિત છે એમ શાસ્ત્ર સાક્ષી પૂરે છે.